आठ 400 400 400 याद करी लो आ नंबर, केम के हवे तमारा मेथ्सना सवाल होय के फिजिक्स केमिस्ट्री के बायोलॉजीना सवाल होय तमामे तमाम प्रश्नों सॉल्यूशन मळशे तमारा व्हाट्सएप नंबर पर। बस तमारा फोन नी अंदर डाउट नेट नो 8 400 400 400 नंबर सेव करवानो छे, एड करवानो छे अने कोई पण क्वेश्चन नथी आवडतो तो एक क्वेश्चन नो फोटो पाडवानो छे, एक क्वेश्चन ने क्रॉप करवानो छे अने 5 सेकंड नी अंदर विडियो सॉल्यूशन मळी जशे। क्लास 6 થી 12 સુધી આઈઆઈટી જીઈ નીટ સીબીએસઈ બોર્ડ કે કોઈ પણ રાજ્ય બોર્ડનો પ્રશ્ન હોય મોકલો વોટ્સએપ નંબર 8 400 400 400 પર અને મેળવો તરત વિડીયો સોલ્યુશન, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ડાઉનલોડ કરો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર આપ તમામ મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણા વિડીયોની અંદર ધોરણ 11 નામાના મૂળ તત્વો વિષયની દ્વિતીય એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન વિશે વાત કરીશું જે 29/12/2021 રોજ લેવાનાર છે। તો મિત્રો આ વિડીયોની અંદર યુઝ થયેલી જે પીડીએફ ફાઇલ છે એ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ધોરણ 9 થી લઈને 12 સુધીની જે એકમ કસોટી છે એના પેપર તમે ઓરિજિનલ ડાઉનલોડ કરી શકશો। તો આપણે ચાલુ કરીએ અત્યારે નામાના મૂળ તત્વો વિશેની એકમ કસોટીની સોલ્યુશન વિશે। તો સૌથી પહેલાં મિત્રો વિભાગ એ આવે છે, વિભાગ એની અંદર 3 MCQ આપેલા છે, તો જેની અંદર પહેલો વિકલ્પ આપેલો છે કે કાચું સર્વયું એ ખાલી જગ્યા છે, તો એની અંદર જવાબમાં આવશે બી પત્રક, કાચું સર્વયું છે એ પત્રક છે। એના પછી બીજો વિકલ્પ કે રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે ખાલી જગ્યા બાકી, તો એની અંદર જવાબમાં આવશે એ ઉધાર, એટલે કે રોકડ મેળ મુજબ બેંક સિલક એટલે ઉધાર બાકી। એના પછી છેલ્લો વિકલ્પ ત્રીજો કે ઉપલક ખાતું કયા પ્રકારનું ખાતું છે, તો ઉપલક ખાતું છે એ વ્યક્તિ પ્રકારનું એક ખાતું ગણી શકાય। એના પછી મિત્રો વિભાગ બી આવે છે, વિભાગ બીની અંદર પણ માગ્યા મુજબ તમારે જવાબ લખવાના હોય છે અને 3 માર્ક મળશે તમને, 3 ક્વેશ્ચન આપેલા છે, 3 માર્ક મળશે, એટલે કે 1 ક્વેશ્ચનનો 1 માર્ક। તો 4થો ક્વેશ્ચન છે કે કાસા સરવૈયામાં કેટલી બાજુઓ હોય છે, તો કાસા સરવૈયામાં છે બાજુઓ નથી હોતી, તે એક પત્રક છે, એ આગળ આપણે વાત કરેલી છે વિકલ્પમાં। એના પછી 5 નંબરનો ક્વેશ્ચન કે બેંક સિલક મેળ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ જણાવો, તો બેંક સિલક મેળ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ રોકડ મેળ મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબની બેંકની બાકી વચ્ચેના તફાવતના કારણો જાણવાનો છે। શું? તો કે રોકડ મેળ મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબની બેંકની બાકી વચ્ચેના તફાવતના કારણો જાણવાનો રહેલો છે। 6 નંબરનો ક્વેશ્ચન હિસાબી ભૂલોના પ્રકાર જણાવો, તો હિસાબી ભૂલના 2 પ્રકાર, કાચા સરવૈયાને અસર ન કરવી કરતી ભૂલો અને કાચા સરવૈયાને અસર કરતી ભૂલો। હિસાબી ભૂલના કેટલા પ્રકાર? તો કે 2 પ્રકાર, કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો અને કાચા સરવૈયાને અસર કરતી ભૂલો। હવે મિત્રો વિભાગ સી તરફ આગળ વધીએ, તો એમાં દરેક ક્વેશ્ચનને તમને 2 માર્ક મળશે। એમાં 7 નંબરનો ક્વેશ્ચન આપેલો છે કે કાચા સરવૈયાના 2 લક્ષણો સમજાવો, તો કાચા સરવૈયાના 2 લક્ષણ તમને અહીં આપેલા છે, એ પત્રક છે અને નિર્ધારિત સમય। કાચું સરવૈયું એક પત્રક સ્વરૂપે હોય છે, યાદી છે, પરંતુ એ ખાતું નથી। નિર્ધારિત સમય, કાચા સરવૈયાનો હિસાબી સમયગાળો એક નિશ્ચિત હોય છે, સામાન્ય રીતે કાચું સરવૈયું 12 માસ માટેનું હોય છે, 12 માસથી ઓછા સમય માટેનું પણ કાચું સરવૈયું તૈયાર કરી શકાય છે। તો આ એના મહત્વના 2 લક્ષણો છે કાચા સરવૈયાના। એના પછી મિત્રો 8 નંબરનો ક્વેશ્ચન કે બેંક સિલક મેળમાં ઉધાર અને જમાખાનામાં તફાવત નોંધવાનો નિયમ સમજાવો, તો જવાબ તરફ આગળ વધીએ, તો બેંક સિલક મેળ બનાવતા બંને ચોપડા એટલે કે રોકડ મેળ અને પાસબુક તપાસવામાં આવશે અને તફાવત શોધવામાં આવશે, જો તફાવતની રકમ ખરેખર કરેલ નોંધમાં ઉધાર કરી હોય તો બેંક સિલક મેળમાં તે જમાખાનામાં નોંધાશે, જો તફાવતની રકમ ખરેખર કરેલ નોંધમાં જમા કરી હોય તો બેંક સિલક મેળમાં તે ઉધારખાનામાં નોંધાશે। તો આ 2 એના મહત્વના તફાવતો છે। એના પછી મિત્રો 9 નંબરનો ક્વેશ્ચન
के साचो ने व्याजबी ख्याल क्यारे बने? तो के वार्षिक हिसाबों तैयार करता पेला लखायेला हिसाबों की गाणितिक दृष्टिए चकासणी थाय ते जरूरी छे। आम नोंद अने खाता वहीमां संबंधित खाता में सरखी रकमोमांथी उधार ने जमा नोंद थई हशे। तेथी चोक्कस समयगाळाने अंते दरेक खाताना सरवाळो के बादबाकीओ शोधीने कासू सर्वेक्षण बनावामां आवे छे। हिसाबी चोपड़ी में जेटली रकम उघराय छे तेटली ज रकम जमा करायेली छे। तेथी हिसाबो साची रीते नोंधाय छे तेनी चकासणी छे ए काचा सर्वेया द्वारा थई शके छे। एना पछी मित्रों विभाग डी जोईए तो विभाग डी नी अंदर बे क्वेश्चन आपेला छे त्रण त्रण मार्कना, एटले के विभाग डी छे कुल छ मार्कनो छे, बे क्वेश्चन छे। जेनी अंदर आपणे 10 नंबरना क्वेश्चननी वात करीए तो कासू सरवैयू तैयार करवानी सरवाळा पद्धति अने बाकीनी पद्धति समझावो। तो कासू सरवैयू तैयार करवा माटे घणी बधी पद्धतिओ उपयोगमां लेवाय छे। जेमां आपणे पद्धतिनी वात करीए तो दरेक खाताना उधार जमा बाजूनो सरवाळानी पद्धति। तो मित्रों आ एक एवी पद्धति छे के जेमां खातानी उधार बाजू अने एने जमा बाजूनो छे सरवाळो करवामां आवे छे। पछी एक अलायका कागळ के पलकमां बन्ने बाजूना सरवाळामां माताનું नाम लखीने मूकवामां आवे छे। खातुं सरभर थयुं होय तो पण तेने बन्ने बाजूना सरवाळाने ध्यानमां लेवाय छे। पत्रक के यादीमां दर्शावेल उधार बाजू अने जमा बाजूना सरवाळो सरखो थाय तो हिसाबो गणितनी दृष्टिए साचो छे। जो सरवाळामां तफावत मालूम पड़े तो एमां भूल छे शोधी काढवामां आवे छे। एना पछी खातानी बाकीओ परथी पत्रक बनावो आ एक बीजी पद्धति छे। आ पद्धति प्रमाणे दरेक खातानी बाकीओ छे शोधवामां आवे छे। त्यारबाद उधार बाकीओ अने जमा बाकीओए एक कागळ उपर नियत नमूना प्रमाणे छे ए लखवामां आवे छे। पछी उधार बाकीओनो सरवाळो अने जमा बाकीओनो सरवाळो करवामां आवे छे ते मळी रहेवो जोईए, बंने सरवाळा सरखा थवा जोईए। आ पद्धति छे वधु प्रચલિત बनी छे। एना पछी मित्रों तमने उपलक खाता पर नोंध लखवानी कीधेली छे। तो वार्षिक हिसाबो बनावता पेला कासू सरवैयू छे मेळवामां आवे छे। जो कासू सरवैयू जरूरी प्रयत्नों करवा छतां न मळे तो काचा सरवैयामां आवतो तफावत जे खाते मूकीने कासू सरवैयू मेळवाय छे तेने उपलक खातुं कहेवामां आवे छे। सामान्य रीते काचा सरवैयामां भूल न रहे ते माटे शक्य तेટલા બધા જ પ્રયત્નો છે કરવામાં આવે છે। છતાં પણ ભૂલ ન જ મળે તો તફાવત છે ઉપલક ખાતે લખાય છે। દાખલા તરીકે કાચા સરવૈયાની ઉધાર બાજુનો સરવાળો અહીં તમને એક સંખ્યા આપેલી છે 855455, જ્યારે જમા બાજુનો સરવાળો 862545 છે। તેનો અર્થ એ છે કે તફાવતની રકમ ઉધાર બાજુ રૂપિયા 12090 મૂકી દેવાથી કાચું સરવૈયું મળી રહે છે। જો કાચા સરવૈયાના ઉધાર ખાનામાં રકમ લખવામાં આવે તો ઉપલક ખાતાની ઉધાર બાકી અને જમા ખાનામાં રકમ લખવામાં આવે તો ઉપલક ખાતાની જમા બાકી કહેવાય। વાર્ષિક હિસાબો બનાવતા આ બાકી પાકા સરવૈયામાં દર્શાવાય છે। જો ઉધાર બાકી હોય તો પાકા સરવૈયાની મિલકત અને લેણા બાજુએ અને જમા બાકી હોય તો મૂડીને દેવા બાજુએ બતાવવામાં આવે છે। ઉપલક ખાતું કામચલાઉ ધોરણે બનાવેલ હોય બીજા વર્ષે ભૂલ શોધીને ભૂલ સુધારણા નોંધ દ્વારા આ ભૂલો છે સુધારવામાં આવે છે। આમાં અસર પામતા ખાતા ઉધાર કે જમા કરાવવામાં આવે છે, જ્યારે બાકીની અસરો છે ઉપલક ખાતે નોંધવામાં આવે છે। આ રીતે બધી ભૂલો સુધારતા ઉપલક ખાતું આપોઆપ બંધ થઈ જવું જોઈએ। આમ છતાં ઉપલક ખાતે કંઈ બાકી રહે તો એનો અર્થ એ થાય છે કે હજુ કેટલીક ભૂલો છે શોધવાની બાકી છે, અથવા તો ભૂલો સુધારણા દરમિયાન કોઈ નથી ભૂલ ઊભી થઈ છે, નવી ભૂલ એક ઊભી થઈ છે એવું કહી શકાય। ઉપલક ખાતું ઘણી વખત ખાસ કારણોસર પણ ઊભું કરવામાં આવે છે, જેમ કે કોઈ વ્યવહાર અંગે કયું ખાતું ઉઘારવું કે કયું ખાતું જમા કરવું અંગે પૂરતી માહિતી ન હોય ત્યારે ઉપલક ખાતે રકમ ઉધાર કે જમા કરવામાં આવે છે। જ્યારે માહિતી મળે ત્યારે જે તે ખાતે યોગ્ય અસર નોંધતા ઉપલક ખાતું
बंद थी जाए। विभाग ईनी अंदर एक प्रश्न आपेलो से सात मार्कनो, जेनी अंदर कैलाशनी पासबुक प्रमाणे तारीख 31/3/2015 रोज तेमना जमा बाकी 30,000 निशा, जे रोकड़मेल प्रमाणेनी बैंकनी बाकी साथे मळती न हती। पासबुक अने रोकड़मेल सरखावता नीचे प्रमाणेनी माहिती प्राप्त थई छे। एना उपरथी कैलाशबेनना बैंक सिलक मेल से तैयार करवानो छे। एमां तमने माहिती आपेली छे निशा, तमे जोई शको छो। तो एना उपरथी तमारे एक सिलक मेल तैयार करवानो छे। आ पीडीएफ फाइल तमे डाउनलोड करी शकशो, एटले जे बधी माहिती छे तमने मळी जशे। ओके, तो मित्रों आशा राखू कि तमने आ वीडियो पसंद आव्यो हशे ने घणो हेल्पफुल साबित थयो हशे। जो आ वीडियो पसंद आव्यो होय तो लाइक शेर अने चेनल सब्सक्राइब करवानुं भूलता नहीं। मळीशुं आपणे आवाज कोई नवा वीडियो साथे। जय हिंद, जय भारत।